નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં આજનો આપણો ટોપિક છે સ્કેલેટન સિસ્ટમ. સ્કેલેટન સિસ્ટમમાં આજે આપણે જોશું એ ટુ ઝેડ ક્વેશ્ચન. એ ટુ ઝેડ ક્વેશ્ચન કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે અથવા પૂછાવાની શક્યતા છે. આ ક્વેશ્ચન એવા છે કે જે જીએનસીની એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અથવા ગુણ સેવાની પસંદગીની એક્ઝામ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્કેલેટન સિસ્ટમના એક જ વિડીયોમાં બધા જ ક્વેશ્ચન જોવા માટે આ વિડીયો જોવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ સ્કેલેટન સિસ્ટમના એ ટુ ઝેડ ક્વેશ્ચન. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, આખા શરીરનો વજનનો લગભગ 1/5 ભાગ આપણા બોન્સનો બનેલો હોય છે. 1/5 ભાગ આપણા બોન્સનો બનેલો હોય છે. નેક્સ્ટ છે અસ્થિતંત્ર, એટલે કે સ્કેલેટન સિસ્ટમને બે ભાગમાં વહેંચવામાં આવે છે. ક્યાં બે ભાગ છે સ્કેલેટન સિસ્ટમના? તો કે એક્સિયલ સ્કેલેટન. એક્સિયલ સ્કેલેટનમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? તો કે હેડ અને ટ્રંક, એટલે કે હેડ એટલે માથું અને ટ્રંક એટલે કે પીઠનો સમાવેશ કરવામાં આવે છે. બીજો ભાગ છે એપેન્ડિક્યુલર સ્કેલેટન, તેમાં અપર એક્સ્ટ્રીમિટી અને લોઅર એક્સ્ટ્રીમિટીના બોન એટલે કે હાથ અને પગના બોનનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, આપણા શરીરમાં ટોટલ કેટલા બોન આવેલા હોય છે? તો કે આપણા શરીરમાં ટોટલ 206 બોન આવેલા હોય છે. જ્યારે નાના બાળકોમાં બોન છૂટા છૂટા હોય છે, એટલે કે નાના બાળકોમાં બોનની સંખ્યા 213 હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, સિસ્મોઇડ બોન ખાસ વારંવાર પરીક્ષામાં પૂછે છે, પટેલા એ કેવા પ્રકારનું બોન છે? તો પટેલા એ સ્પેસિફિક પ્રકારનું બોન છે જેને સિસ્મોઇડ બોન કહેવામાં આવે છે. સિસ્મોઇડ ટાઈપનું બોન છે. બોનના અલગ અલગ પ્રકાર છે, જેવા કે લોંગ બોન, શોર્ટ બોન, ફ્લેટ બોન, ઇરેગ્યુલર બોન અને સિસ્મોઇડ બોન. તો સિસ્મોઇડ પ્રકારનું બોન એ પટેલા છે. નેક્સ્ટ છે, નાના બાળકોમાં ખનિજ દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય છે અને પાણી પદાર્થનું પ્રમાણ વધુ હોય છે, તેથી જ નાના બાળકોમાં બોન્સ વળવાને બદલે તૂટી જવાને બદલે વળી જાય છે. અને નાના બાળકોમાં એટલા માટે બોન વળી જતા હોવાથી એક સ્પેસિફિક ફ્રેક્ચર થાય છે, જેને આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે ગ્રીન સ્ટીક ફ્રેક્ચર કહેવામાં આવે છે. જેમ લીલી લાકડીનો વાળવામાં આવે તો તૂટતી નથી પણ વચ્ચેથી ક્રેક થાય છે, એવી જ રીતે નાના બાળકોનું બોનમાં પણ ફ્રેક્ચર થતું નથી પણ વચ્ચેથી ક્રેક થાય છે, જેને ગ્રીન સ્ટીક ફ્રેક્ચર કહેવામાં આવે છે. અને આવું થવાનું કારણ શું છે? તો કે ખનિજ દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય છે અને પાણી પદાર્થનું પ્રમાણ વધુ હોય છે. નેક્સ્ટ છે ફ્રન્ટલ બોન. ફ્રન્ટલ બોન એ કપાળનું જ હાડકું છે, જેમાં આંખનો ભાગ બનાવે છે, એટલે કે ઓર્બિટલ કેવિટી બનાવે છે. અને એમાં એક લેક્રિમલ ફોસામાં લેક્રિમલ ગ્લેન્ડ આવેલી હોય છે. અને આ લેક્રિમલ ગ્લેન્ડ એ આંસુ ઉત્પન્ન કરતી અશ્રુગ્રંથિ પણ કહેવામાં આવે છે, જે આંસુ ઉત્પન્ન કરે છે. પરીક્ષામાં પૂછાય કે આંસુ કઈ ગ્લેન્ડમાં ઉત્પન્ન થાય છે? તો લેક્રિમલ ગ્લેન્ડમાં ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ છે સ્પિનોઇડ બોન. સ્પિનોઇડ બોન એક હોય છે. સ્પિનોઇડ બોન ક્યાં આવેલું હોય છે? તો સ્પિનોઇડ બોન એ સ્કલમાં નીચેની તરફ આવેલું હોય છે. કેવું હોય છે? તો કે ઈ પૂછાય છે બેડ જેવું હોય છે, એટલે કે ચામાચીડિયા ઉડતા ચામાચીડિયા આકારનું હોય છે. અને સ્પિનોઇડ બોનમાં બીજો એક પ્રશ્ન પૂછાય છે, સ્પિનોઇડ બોનમાં કઈ ગ્રંથિ આવેલી હોય છે? તો સ્પિનોઇડ બોનના સેલા ટર્ચિકા નોચમાં પિચ્યુટરી ગ્લેન્ડ આવેલી હોય છે. તો સ્પિનોઇડ બોન વિશે બે વસ્તુ યાદ રાખશું, કેવું હોય છે? તો કે ઉડતા ચામાચીડિયા આકારનું, અને એમાં કઈ ગ્રંથિ આવેલી હોય છે? તો સ્પિનોઇડ બોનના સેલા ટર્ચિકા નોચમાં પિચ્યુટરી ગ્લેન્ડ આવેલી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે કોરોનલ સ્યુચર છે. સ્યુચર એટલે શું? તો કે બે બોન જ્યાં જોડાય છે એ ભાગને સ્યુચર કહેવામાં આવે છે. કેટલા સ્યુચર છે? તો કે 4 સ્યુચર છે. ક્યાં 4? તો કે કોરોનલ સ્યુચર. તો કોરોનલ સ્યુચર ક્યાં આવેલો હોય છે? તો કે ફ્રન્ટલ અને બે પરાઇટલ બોન વચ્ચે આવેલા સ્યુચરને કોરોનલ સ્યુચર કહેવામાં આવે છે. નેક્સ્ટ છે સજાઇટલ સ્યુચર. સજાઇટલ સ્યુચર ક્યાં આવેલું છે? તો સ એટલે સરખા. તો બે પરાઇટલ બોન વચ્ચે જે સ્યુચર આવેલું હોય એને સજાઇટલ સ્યુચર કહેવામાં આવે છે. લેમ્બોર્ડ સ્યુચર, તો કે લેમ્બડા બનાવે. પાછળની સાઈડ આપણે જોઈએ તો બે પરાઇટલ બોન ને ઓક્સિપિટલ બોન વચ્ચે લેમ્બડા જેવી રચના થાય છે, એટલા માટે એ સ્યુચરને લેમ્બોઇડ સ્યુચર કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ટેમ્પોરલ સ્યુચર. તો ટેમ્પોરલ બોન અને પરાઇટલ બોન વચ્ચે જે સ્યુચર આવેલું છે એને ટેમ્પોરલ સ્યુચર કહેવામાં આવે છે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો બધામાં પરાઇટલ બોન તો કોમન જ છે, તો ફ્રન્ટલ બોન ને પરાઇટલ વચ્ચે આવેલું હોય તો એને કોરોનલ કહેવાય. બે પરાઇટલ એટલે બે સરખા બોન વચ્ચે આવેલું હોય તો એને સજાઇટલ કહેવાય. પરાઇટલ અને ઓક્સિપિટલ વચ્ચે આવેલું હોય તો એને લેમ્બોઇડ કહેવાય. અને પરાઇટલ અને ટેમ્પોરલ વચ્ચે આવેલું હોય તો ટેમ્પોરલ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે
ફ્રન્ટેનલ્સ એટલે શું? તો કે બે સ્યુચર જ્યાં મળે છે તેને ફ્રન્ટેનલ્સ કહેવામાં આવે છે. કેટલા હોય છે ફ્રન્ટેનલ્સ? તો કે બે હોય છે. ક્યાં બે? તો કે એન્ટીરિયર ફ્રન્ટેનલ્સ અને પ્રોસ્ટીરિયર ફ્રન્ટેનલ્સ. એન્ટીરિયર એટલે આગળનું. તો તે સૌથી મોટો ફ્રન્ટેનલ્સ છે, તે કોરોનલ અને સજાઇટલ સ્યુચર જ્યાં મળે ત્યાં આવેલો હોય છે. તે સ્કલમાં આગળની તરફ આવેલો હોવાથી તેમને એન્ટીરિયર ફ્રન્ટેનલ્સ કહેવામાં આવે છે. તે હીરા જેવા આકારનું હોય છે અને તેની સાઇઝ કેટલી હોય છે? તો કે 4 સેમી અને અથવા તો 1.5 ઇંચ જેટલી હોય છે અને તે 12 થી 18 માસે બુરાઈ જાય છે. અને એન્ટીરિયર ફ્રન્ટેનલ્સનું બીજું નામ છે બ્રેગ્મા પણ કહેવામાં આવે છે. એ પણ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. નેક્સ્ટ છે પોસ્ટિરિયર ફ્રન્ટેનલ્સ. તો પોસ્ટિરિયર એટલે કે તે પાછળની સાઇડ આવેલો હોય છે. તે બે પરાઇટલ અને ઓક્સિપિટલ બોનના જંકશન પાસે આવેલો હોય છે. એટલે કે સજાઇટલ સ્યુચર અને લેમ્બોર્ડ સ્યુચર જ્યાં મળે ત્યાં આવેલો હોય છે. તે 1.5 માસે બંધ થાય છે. પેલો છે એન્ટીરિયર ફ્રન્ટેનલ્સ, એ મોટો ફ્રન્ટેનલ્સ છે અને 1.5 વર્ષે બંધ થાય. પોસ્ટિરિયર ફ્રન્ટેનલ્સ નાનો ફ્રન્ટેનલ્સ છે જે 1.5 વર્ષે બંધ થાય, 1.5 માસે બંધ થાય છે. પછી ઝાયગોમેટિક બોનને બીજું શું કહેવામાં આવે છે? તો ઝાયગોમેટિક બોન એટલે કે ગાલના ઉપરના ભાગે જે બોન આવેલું છે એને ઝાયગોમેટિક બોન કહેવાય, અથવા ગાલ એટલે ચીક બોન પણ કહેવાય, અથવા એનું મોલર બોન પણ કહેવામાં આવે છે. આવું પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે પેલેટ બોન. એલ આકારનું બોન છે એવું પૂછાય કે એલ આકારનું બોન કયું છે? તો પેલેટ બોન એલ આકારનું બોન છે જે ઓર્બિટલ કેવિટીમાં આવેલું હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે મેન્ડિબલ એટલે લોઅર જો, તો સ્કલનું સૌથી મોટું અને મજબૂત આટકું કયું છે? તો કે મેન્ડિબલ બોન છે જે નીચેની તરફ આવેલું હોય છે અને તે સ્કલનું એકમાત્ર મૂવેબલ બોન છે. મેન્ડિબલ બોનને લોઅર જો પણ કહેવામાં આવે છે, એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો નીચલું જડબું. નેક્સ્ટ છે હાયર બોન. આ પણ પરીક્ષામાં પૂછાય છે કે ઘોડાને નાળ આકારનું બોન કયું છે? તો હાયર બોન જે ગળામાં આવેલું હોય છે. એલ શેપનું બોન કહીએ તો પેલેટ બોન, ઉડતા ચામાચીડિયા જેવું કહીએ તો સ્પિનોઇડ બોન, અને ઘોડાની નાળ જેવું કહીએ તો હાયર બોન. આ 3 આકાર યાદ રાખવાના છે જે પરીક્ષામાં કન્ફ્યુઝ કરે છે. નેક્સ્ટ છે સર્વાઈકલ વર્ટિબ્રા. તો ટોટલ આપણા શરીરમાં 26 વર્ટિબ્રા હોય એડલ્ટમાં, જેમાં 7 સર્વાઈકલ વર્ટિબ્રા હોય છે. એના પહેલા અને બીજા સર્વાઈકલ વર્ટિબ્રાના સ્પેસિફિક નામ છે. તો કે પહેલા સર્વાઈકલ વર્ટિબ્રાને શું કહે છે? તો કે એટલાસ કહે છે. પહેલા શરૂઆતમાં સાયકલ હતી તો એના ઉપરથી પહેલાને એટલાસ કહેવાય અને બીજાને એક્સિસ કહેવામાં આવે છે. અને આ એટલાસ અને એક્સિસના કારણે જ આપણે ડોકી હલાવી શકીએ છીએ. અને એટલાસ અને એક્સિસ વચ્ચે જે જોઈન્ટ આવેલો છે એ જોઈન્ટને પીવોટ જોઈન્ટ કહેવામાં આવે છે. અને નેક્સ્ટ છે ઇન્ટરવર્ટિબલ ડિસ્ક. તો કે મણકાઓની વચ્ચે જે ગાદી આવેલી હોય છે, કાર્ટિલેજનું પડ આવેલું હોય છે, જેને ઇન્ટરવર્ટિબલ ડિસ્ક કહેવામાં આવે છે. નેક્સ્ટ છે થોરેક્સ અથવા તો ચેસ્ટ કેવિટી અથવા તો થોરેસિક કેસ એટલે કે છાતીનું પાંજરું. ક્યાં ક્યાં બોનનું બનેલું હોય છે? તો છાતીનું પાંજરું એક સ્ટર્નમ બોન હોય છે, 12 જોડી રિબ્સ હોય છે અને 12 એક્સટર્નમ બોન હોય છે. એક્સટર્નમ બોનને બીજું શું કહે છે એવું પણ પૂછાય તો એને બ્રેસ્ટ બોન પણ કહેવામાં આવે છે. રિબ્સ કેટલી હોય છે? તો કે 12 જોડી હોય અને વર્ટિબ્રા થોરેસિક વર્ટિબ્રા 12 હોય. તો આટલા બોનનું થોરેસિક કેસ એટલે કે છાતીનું પાંજરું બનેલું હોય છે. નેક્સ્ટ છે કોલર બોન અથવા તો એને બીજું શું કહેવામાં આવે છે? તો કે ક્લેવિકલ બોન પણ કહેવામાં આવે છે. ક્યાં આવેલું હોય છે? તો ગળામાં કોલરની નીચે આવેલું હોવાથી એને કોલર બોન પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે શોલ્ડર બ્લેડ અથવા એને બીજું નામ સ્કેપ્યુલા બોન પણ કહેવામાં આવે છે. આ બીજા નામ પણ યાદ રાખવાના છે કે શોલ્ડર બ્લેડને બીજું શું કહેવાય છે? તો કે સ્કેપ્યુલા બોન કહેવામાં આવે છે. કાર્પલ અથવા તો કાર્પસ બોન અથવા તો વ્રિસ્ટ બોન કહેવામાં આવે છે. કાંડામાં આવેલા એ બોનને કાર્પલ, ક ઉપરથી કાર્પલ, અને અથવા તો એને વ્રિસ્ટ બોન એટલે કે કાંડામાં આવેલા છે એટલા માટે એને વ્રિસ્ટ બોન પણ કહેવામાં આવે છે. પછી છે ઇનોમિનેટ બોન. ઇનોમિનેટ બોનને બીજું શું કહેવાય છે? તો કે હિપ બોન પણ કહેવામાં આવે છે. ફીમરને બીજું શું કહેવામાં આવે છે? થાઈ બોન પણ કહેવામાં આવે છે. થાઈના ભાગમાં આવેલું હોવાથી એને થાઈ બોન પણ કહેવામાં આવે છે. એના વિશે એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણા શરીરનું સૌથી લાંબુ અને મજબૂત બોન
છે. નેક્સ્ટ છે ટીબિયા. ટીબિયા વિશે ખાસ આપણે યાદ નથી હોતું, એને સાઇન બોન પણ કહેવામાં આવે છે. ટીબિયાનું બીજું નામ છે સાઇન બોન. અને ટાર્સલ બોન હાથમાં હોય તો કાર્પલ કહેવાય અથવા કાર્પસ કહેવાય, અને પગમાં હોય તો એને એન્કલ અથવા તો ટાર્સલ બોન કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ઇસ્ચિયમ. તો કે ઇસ્ચિયમ બોન એ ઇનોમિનેટ બોનનો ભાગ છે. ઇનોમિનેટ બોન ત્રણ ભાગનું બનેલું હોય છે, ઇસ્ચિયમ, ઇલિયમ અને પ્યુબિસ. ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. તો ઇસ્ચિયમ એ સૌથી નીચેનો ભાગ છે, આપણે બેસતી વખતે ટેકો આપે છે. તો ઇનોમિનેટ બોન કેટલા બોનનું બનેલું હોય છે? ત્રણ બોનનું, ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. તો ઇસ્ચિયમ છે આપણે બેસતી વખતે ટેકો આપે છે, અને પ્યુબિસ છે સૌથી આગળનો ભાગ છે. બે પ્યુબિસ બોન જોડાય અને સિમ્ફેસિસ પ્યુબિસ જોઈન્ટ બનાવે છે, અને આ જોઈન્ટ ડિલિવરી વખતે પહોળો થાય છે અને બેબીને આઉટ થવામાં મદદ કરે છે. નેક્સ્ટ છે ફાઇબ્રસ જોઈન્ટ. હવે જોઈન્ટના પ્રકાર છે, તો જોઈન્ટના ત્રણ પ્રકાર છે, ફાઇબ્રસ જોઈન્ટ, કાર્ટિલેજિયસ જોઈન્ટ અને સાઇનોવિયલ જોઈન્ટ. તો ફાઇબ્રસ જોઈન્ટ એટલે કે એવા પ્રકારના જોઈન્ટ કે જેમાં હલનચલન હોતું નથી, બરાબર. કાર્ટિલેજિયસ જોઈન્ટ એટલે કે આ જોઈન્ટમાં થોડા પ્રમાણમાં હલનચલન હોય છે. ફાઇબ્રસ જોઈન્ટ સ્કલમાં આવેલો હોય કે જેમાં હલનચલન હોતું નથી. કાર્ટિલેજિયસ જોઈન્ટ એટલે કાર્ટિલેજના બનેલા હોય છે જેમાં થોડો ઘણો હલનચલન હોય છે. દાખલા તરીકે રિપ્સ, જે આપણે શ્વાસ લઈએ તો ઉપર થાય નીચે થાય, તો એ રિપ્સ. પછી વર્ટિબ્રા કોલમ, એ બધા કાર્ટિલેજિયસ જોઈન્ટ છે. જ્યારે સાઇનોવિયલ જોઈન્ટ એટલે કે ફ્રીલી મુવેબલ થઈ શકતા હોય છે. સાઇનોવિયલ જોઈન્ટના ચાર પ્રકાર છે, બોલ એન્ડ સોકેટ પ્રકારનું જોઈન્ટ. બોલ એટલે કે દડો અને સોકેટ એટલે કે ખાડો. તો બોલ એન્ડ સોકેટ પ્રકારનો જોઈન્ટ કયો છે? તો કે શોલ્ડર જોઈન્ટ અને હિપ જોઈન્ટ બોલ એન્ડ સોકેટ પ્રકારનો જોઈન્ટ છે. નેક્સ્ટ છે હિંજ જોઈન્ટ. હિંજ જોઈન્ટ એટલે કે મિજાગરા જેવો સાંધો છે, એક બાજુ જ મુવમેન્ટ થઈ શકે. દાખલા તરીકે એલ્બો અને ની જોઈન્ટ, જે હિંજ પ્રકારના સાંધા છે. નેક્સ્ટ છે પીવોટ જોઈન્ટ. પીવોટ જોઈન્ટ એટલે કે એટલાસ અને એક્સિસ વચ્ચે આવેલો જોઈન્ટ છે, એને સ્પેસિફિક જોઈન્ટ પીવોટ જોઈન્ટ કહેવામાં આવે છે. અથવા તો રેડિયલ નર્વ, ટીબિયો ફિબ્યુલા, એ પણ પીવોટ પ્રકારના સાંધા છે. નેક્સ્ટ છે બ્લીડિંગ જોઈન્ટ. બ્લીડિંગ જોઈન્ટ એટલે કે સરકતો સાંધો, જે રિસ્ટ અને એન્કલમાં આવેલો હોય છે. તો હાથા જોઈન્ટના જુદા જુદા ત્રણ પ્રકાર, એમાં સાઇનોવિયલ જોઈન્ટના ચાર પ્રકાર છે. એ તો આ હતું જોઈન્ટ વિશેનું. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય અને આવા જ રીતે તમે તૈયારી કરવા માંગતા હોય તો સરળ ગુજરાતી ભાષામાં બનાવેલું અમારું પુસ્તક ખરીદવાનું ભૂલશો નહીં. બુકનો આજે જ ઓર્ડર કરવા માટે 9067965516 પર તમે કોલ કરી શકો છો અથવા વોટ્સઅપ કરી શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. આ વિડીયોને તમારા વોટ્સઅપ પર મેળવવા માટે અમારા વોટ્સઅપ નંબર 9601409876 પર જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો. પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ રમેશ કૈલાને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત અમારું ફેસબુક પેજ કેરટેલ કૈલાસરને પણ લાઇક કરી શકો છો. અને જો તમે મિત્રો ગ્રુપ ધરાવતા હોય તો અમારો આ નંબર 9601409876 ને ગ્રુપમાં એડ કરી શકો છો. થેન્ક યુ.